मुसाफरो ट्रेननी आवानी राह जोया जोईने बैठा छे। त्यां गाड़ी सूचना आपवामां आवे छे के वडोदराथी सूरत, वलसाड, वापी, मुंबई तरफ जवावाड़ी अने आवावाड़ी तमाम ट्रेनों बे कलाक मोड़ी चालशे। पप्पाए कह्युं, तमे ब्रश करी लो त्यां सुधीमां हूँ चा लईने आवुं। अमे सवारनी प्रांतक्रियाओ पतावी एटलामां पप्पा चा लईने आव्या અને મમ્મીએ થેપલા ખાખરા અને બિસ્કિટ નાસ્તા માટે કાઢ્યા। અમે ચા નાસ્તો પતાવ્યો ત્યાં સુધીમાં અજવાળું થઈ ગયું। હજુ ટ્રેનને ઉપડવાની ઘણી વાર હતી। પપ્પાએ કહ્યું, ચાલો તમને રેલવે સ્ટેશનની સુવિધાઓ બતાવું। હું અને મારો ભાઈ પપ્પા સાથે ટ્રેનમાંથી નીચે ઉતર્યા। તેના પપ્પાએ તેને રેલવેની જે સુવિધાઓ છે તેના વિશે માહિતી આપી। ત્યારબાદ પપ્પાએ અમને ટિકિટ બારી, ટિકિટ ચેકર રૂમ, પ્રતીક્ષા ખંડ, પાર્સલ રૂમ, ટોયલેટ બાથરૂમ, પીવાના પાણીની સુવિધા, ચા નાસ્તાની કેન્ટીન જેવા સુવિધાઓના સ્થળો બતાવ્યા। એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટેની સીડીવાળા પુલ ઉપરથી અમે જોયું તો સ્ટેશન ઉપર ઘણી બધી ટ્રેન ઉભેલી જોવા મળી। આ જે ચિત્ર બતાવવામાં આવ્યું છે એ રેલવે સ્ટેશનની ઉપરનો જે બ્રિજ છે, જે પુલ બતાવ્યો છે, એ પુલ ઉપરથી તે લોકોએ નીચેનું જગ્યા જોઈ અને ત્યાંથી એ લોકોને બધું દેખાય છે। રેલવેના કર્મચારીઓ પાઇપ વડે ટ્રેનના ડબ્બાઓ પાણી ભરતા, ટ્રેનની સફાઈ કરતા જોવા મળ્યા। આ જે ચિત્ર છે ત્યાં ગાડી રેલવેની જે પાઇપો હોય છે પાણી માટેની, જે રેલવેના ડબ્બાઓમાં ટ્રેનની અંદર જે સુવિધાઓ આપવામાં આવે છે બાથરૂમની અંદર, ત્યાં મોટી ટાંકી હોય છે, તે ટાંકી ભરવામાં આવે છે। ત્યાં ગાડી અલગ માણસો આપેલા હોય છે, તે લોકો તે ટાંકી રોજ ભરતા હોય છે। જે જે સ્ટેશને ટ્રેન ઊભી રહે ત્યાં પાણી ભરે છે, વોશરૂમ ધોવે છે, બધી સુવિધા ત્યાં અહીંયાથી કરવામાં આવે છે। જે અહીંયા જે રેલવે સ્ટેશને તમે જોયું હશે અહીંયા જે પાઇપો લગાવેલી હોય છે, તો તમને એવું થતું હશે કે આ પાઇપો કેમ લગાવેલી હોય છે, તો એ ત્યાં પાણી પૂરું પાડે છે રેલવે ટ્રેનને। કેટલાક સફાઈ કામદારો પાટાની આસપાસની સફાઈ કરતા જોવા મળ્યા। સ્ટેશન પર ફરવામાં સમય ક્યાં પસાર થઈ ગયો તેની ખબર જ ના પડી। મને રેલવેની સુવિધા વિશે ખૂબ જ જાણવા મળ્યું, ખરેખર બહુ જ મજા આવી। કેટલીક સુવિધાઓના ફોટા અને વિડીયો પપ્પાના મોબાઈલમાં લીધા છે। ત્યારબાદ રિયાએ અહીંયા જે પણ એણે જોયું, જે પણ રેલવેની સુવિધાઓ હતી તે તેણે જોઈ, તેના ફોટા પાડ્યા અને વિડીયો લીધા। ત્યારબાદ નીચે પ્રશ્ન આપ્યો છે કે તમે વિચારો કે રિયાની ટ્રેન વડોદરા સ્ટેશનથી બે કલાક મોડી કેમ ઉપડી હશે, તો વિચારો બાળકો, તો તે માટે ઘણા બધા કારણો હોઈ શકે છે। કાં તો રેલવેમાં અકસ્માત થયો હોઈ શકે છે, કાં તો રેલવેના પાટાઓનું સમારકામ ચાલતું હોઈ શકે છે, કાં તો સવારથી જ્યારે ટ્રેનોની શરૂઆત થઈ હશે ત્યારથી જ ટ્રેનો બે કલાક મોડી ઉપડી હશે, તે આપણે સમજી શકીએ છીએ। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, રિયા સ્ટેશન પર કયા કયા સ્થળોની મુલાકાત લીધી, તો આ પ્રશ્નનો જવાબ તમને અહીંયા આપેલો જ છે અને આપણે સમજી ગયા કે ત્યાં ગાડી
टिकट बारी, टिकट चेकर नी रूम, प्रतीक्षा खंड, पार्सल रूम, टॉयलेट बाथरूम, पीवाना पानी नी सुविधा, जाना स्थानी कैंटीन जेवी सुविधाओना स्थळो नी मुलाकात लीधी। ते 7 વાગ્યાનો સમય, તેની ટ્રેન સવારે 5 વાગે વડોદરા સ્ટેશને હતી, ત્યારબાદ 2 કલાક લેટ હતી, તો 7 વાગ્યા છે। હવે માઇકમાં સૂચના અપાઈ, અમારી ટ્રેન 2 મિનિટમાં વડોદરા સ્ટેશનેથી ચાલશે। અમે પાછા અમારા ડબ્બામાં આવીને બેઠા, ટ્રેન ચાલી। ટ્રેન સવાર થઈ ગઈ હતી, બહારનું વાતાવરણ ખૂબ જ સુંદર હતું। ત્યારબાદ જુઓ બાળકો, આ જે ચિત્ર આપેલું છે એ ચિત્રને તમે ધ્યાનથી જુઓ। બાળકો, તમે આવું ચિત્ર ક્યાંય જોયું છે? આવું ચિત્ર તમને ક્યાં જોવા મળે? તો જુઓ બાળકો, અહીંયા જે ફાટક દેખાય છે એ રેલવેની લાઈન છે, અહીંયાથી રેલવેની ટ્રેનો જાય છે, અને આ જે સ્ટોપ લખેલું છે તે રેલવેનો ફાટક છે। આ જે છે એને બંધ કરવામાં આવ્યું છે અને ત્યાં ગાડી સ્ટોપ પણ લખેલું છે। રેલવેની સામેની બાજુ અને રેલવેની પેલી બાજુ બહુ બધા વાહનો ઊભા છે, તો આપણે પણ ક્યાંય ગયા હોય ને જ્યાં રેલવે માર્ગ ચાલુ થતો હોય કે રેલવે માર્ગ હોય એ જગ્યાએ, જેમ કે આપણે કાલુપુરમાં છે, તો આ રીતનો જે માર્ગ હોય અને આપણે ત્યાં અવર જવર કરવી હોય, તો જુઓ બાળકો, મેં જે આ ફાટકની વાત કરી, આ જે ચિત્ર છે આવું ચિત્ર આપણને મણિનગરમાં જે ફાટક છે ત્યાં આપણે જોઈ શકીએ છીએ। જો અમે ઘણીવાર ક્યારેક મણિનગર ગયા હોય અને ત્યાં ગાડી જો રેલ ટ્રેન નીકળવાની હોય, ત્યાં ગાડી અમને સિગ્નલ આપવામાં આવે કે ભાઈ અહીંયાથી ટ્રેન નીકળશે, એટલે ફટાફટ આ ફાટકને બંધ કરી દેવામાં આવે છે, તો આપણી જે ગાડી હોય એ પેલી બાજુ ના જઈ શકે ટ્રેનની, અને પેલી બાજુવાળી ગાડીઓ આ બાજુ ના આવી શકે। સેમ અહીંયા જે સામસામે વાહનો ઊભા છે એ વાહનો ટ્રેનની નીકળવાની રાહ જોઈને ઊભા છે, જ્યાં સુધી ટ્રેન અહીંયાથી નીકળી નહીં જાય ત્યાં સુધી અહીંયાથી એક પણ વાહનની અવર જવર થશે નહીં। તો જુઓ બાળકો, આ અવર જવર ના થાય, અને જો કદાચ થાય તો શું થાય ખબર છે તમને બાળકો? જો ફાટકને બંધ કરવામાં ના આવે તો ટ્રેન આગળ જઈ શકતી નથી, અને એ ટ્રેન જોખમ જ છે, કારણ કે ત્યાં ગાડી જો આ રીતની અવર જવર ચાલુ નહીં રાખવામાં આવે તો ત્યાં અકસ્માત તો થઈ શકે છે, માણસો માટે જોખમ છે, વાહનો માટે જોખમ છે। માટે રેલવે લોકોએ સુવિધા આપી છે કે જ્યારે રેલની ગાડી નીકળે કે ટ્રેન અહીંયાથી પસાર થાય ત્યારે આ ફાટક કમ્પલસરી બંધ કરવામાં આવે છે, જેથી વાહનો ત્યાંના ત્યાં ઊભા રહે। તો જુઓ બાળકો, જ્યારે ફાટક બંધ કરીને ગાડીઓ અહીંયા ઊભી રહે છે તો ઘણા લોકો પોતાના વાહન જે છે એ ચાલુ જ રાખે છે, પોતાના વાહનો અહીંયા બંધ પણ કરતા નથી, જેથી કરી ત્યાં ગાડી અવાજ પણ બહુ થાય છે, ધુમાડાવાળું પ્રદૂષણ પણ બહુ થાય છે, અને પેટ્રોલનો પણ ઉપયોગ થાય છે। જો તમે આ રીતના ફાટકમાં ક્યાંય ફસાયા હોય અને જો તમે ત્યાં ઊભા હોય તો આપણે આપણામાં આવે છે કે આપણે આપણી રીતે આપણું વાહન બંધ કરીને જ ત્યાં ઊભું રહેવું જોઈએ, પછી જ્યારે ટ્રેન નીકળી જાય ત્યારે આપણે પણ આપણું વાહન ચાલુ કરીને ત્યાંથી નીકળી શકે છે, પણ આ રીતે વાતાવરણને આપણે અશુદ્ધ ના કરવું જોઈએ। ત્યારબાદ આવી રીતે ટ્રેન નીકળતી હોય તો તે ફાટકની નીચેથી પણ ના નીકળવું જોઈએ, જો એવું કરવામાં આવે તો ત્યાં ગાડી પણ જોખમ છે, ત્યાં માણસ મૃત્યુ પણ પામી શકે છે, અને આ રીતે ત્યાંથી નીકળવું ના જોઈએ, ત્યાં જોખમ છે। તે જ પ્રમાણે ટ્રેનની બાજુમાંથી બીજી ટ્રેન પસાર થતી હોય, હિમાંશે તે ટ્રેનના ડબ્બા કરવા પ્રયત્ન કર્યો પરંતુ બંને ટ્રેન ખૂબ જ ઝડપથી ચાલતી હતી, તેથી તે ત્યાં ગણી શક્યો નહીં। તમે ક્યારે રેલવે ફાટક પાસેથી પસાર થયા છો? જો હા તો ફાટક બંધ હતું ત્યારે અને ફાટક ખુલ્યું ત્યારે ત્યાંની હલચલ કેવી હતી તે વિચારીને લખો। તો જુઓ બાળકો, ત્યારબાદ જુઓ બાળકો ત્યાંની હલચલ કેવી હતી તે વિચારીને લખો, તો આપણે આ પ્રશ્નનો જવાબ અહીંયા સમજી ગયા છે, તે જવાબ આપણે અહીંયા લખવાનો છે। ત્યારબાદ નીચે બીજો પ્રશ્ન આપ્યો છે, રિયાએ ફાટક પાસે શું શું જોયું? તો અહીંયા જે ફાટક પાસે આપણે જોયું કે કેટલી ભીડભાડ થઈ છે, ઘણા બધા વાહનો ઊભા છે, માણસોની અવર જવર સ્ટોપ થઈ ગઈ છે, બધા ગાડી જવાની રાહ જોઈને ઊભા છે, અને અહીંયાથી ટ્રેનો એટલી ફાસ્ટ જાય છે કે આપણે તે ટ્રેનોને જોઈ શકીએ છીએ, તો તે જવાબ આપણે અહીંયા લખવાનો છે।
જુઓ બાળકો, ત્યારબાદ જે આ ચિત્ર આપવામાં આવેલું છે એ ચિત્રને તમે ધ્યાનથી જુઓ. ચિત્ર જોઈને તમને લાગે છે આ ચિત્ર શેનું હશે? હા, તો જુઓ બાળકો, આ જે ચિત્ર છે એક પુલનું ચિત્ર છે. તો રિયાની જ્યારે આંખો બંધ થઈ અને સૂઈ ગઈ પછી ત્યારે બેઠી થઈ તો અચાનક તેને ટ્રેન ઉપરથી અવાજ બદલાઈ ગયો. ટ્રેનનો ચાલવાનો તો તેને ખડખડ જેવો અવાજ આવવા લાગ્યો. તેને આંખ ખોલીને જોયું તો તેની ટ્રેન કોઈ મોટા પુલ ઉપરથી પસાર થઈ રહી હતી. તે પુલ આ હતો અને તેને જોયું પછી તેની મમ્મીને કહ્યું કે મમ્મી આ કયો પુલ છે? ત્યારે તેની મમ્મીએ તેને સમજાવી કે આ નર્મદા નદીનો પુલ છે, આ નર્મદા નદીનો પુલ છે. અને આ નદી એ ગુજરાતની મોટી નદી છે, જે ગુજરાતની સૌથી મોટી નદી છે. અને આ નદી દ્વારા નહેર દ્વારા લોકોને પાણી પહોંચાડવામાં આવે છે. દૂર દૂર સુધીના વિસ્તારોમાં નર્મદા નદીનું પાણી પહોંચે છે. ત્યારબાદ થોડે દૂર જાય છે તો તેને બીજા બે પુલ છે દેખાતા જોવા મળે છે. તેના પરથી નાના 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 મોટા બધા વાહનો પસાર થઈ રહ્યા હતા. પપ્પાએ કહ્યું જે પહેલો પુલ દેખાય છે તેને ગોલ્ડન બ્રિજ કહેવાય છે, તે ખૂબ જ જૂનો અને મજબૂત પુલ છે. તેનાથી આગળ જે પુલ દેખાય છે તે નર્મદા નદી પર નવો બાંધેલો પુલ છે. ભારતના સૌથી મોટા કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે. ત્યારબાદ તેના પપ્પાએ તેને સમજાવ્યું કે આપણે જે પહેલો પુલ જોયો છે તે નર્મદા નદીનો પુલ છે, ત્યારબાદ આપણે જે બીજો પુલ જોઈએ છીએ તેને રિનોવેશન કરીને, એટલે કે તેમાં સુધારો કરીને જે પુલ બનાવવામાં આવ્યો છે તે નર્મદા નદી પરનો નવો બાંધેલો પુલ છે, તે ભારતના સૌથી મોટા કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે. તો આ જે બ્રિજ છે એ ભારતનો કેબલ બ્રિજ છે અને તે સૌથી મોટો બ્રિજ છે. આ ચિત્ર જુઓ તો બાળકો, આ ચિત્રમાં જે નદી જોવા મળે છે તે નર્મદા નદી છે. તેમાં ખૂબ જ પાણી છે, આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ નદીની અંદર બોટ છે, આજુબાજુ ખૂબ જ પાણી છે અને વચ્ચેથી અમારી ટ્રેન, રિયાની ટ્રેન પસાર થઈ રહી છે. તે જુએ છે. ઉનાળો હોવા છતાં નદીમાં પાણી ખૂબ જ હોય છે. માછીમારો નાવડી ચલાવે છે. ઘણા લોકો માછલા પકડવા માટે જાળ લઈને ઊભા છે. આ બધું જોવાની ખૂબ જ મજા આવી ગઈ. પપ્પાએ કહ્યું કે રાત્રે તમે સૂતા હતા ત્યારે આપણી ટ્રેન સાબરમતી, વાત્રા, મહીસાગર અને વિશ્વામિત્રી જેવી મોટી નદીના પુલ પરથી પસાર થઈ હતી. તો જુઓ બાળકો, આપણે ત્યાં અમદાવાદમાં જે નદી છે એ સાબરમતી છે. એ આપણે પણ જોઈ શકીએ છીએ જ્યારે આપણે ટ્રેનમાં મુસાફરી કરીએ છીએ. અમદાવાદમાં કાલુપુરથી બેસીએ અને જો આપણે આગળ જઈએ તો આપણી જે મોટી નદી છે સાબરમતી નદી છે. તો એના સિવાય પણ વાત્રક, મહીસાગર અને વિશ્વામિત્રી જેવી મોટી મોટી નદીઓના પુલ ઉપરથી તેમની ટ્રેન પસાર થઈ હતી. અને આગળ જે પુલ આવ્યો હતો એ સુરતનો હતો, તે જોવાનું ચૂકતા નહીં તેવું તેના પપ્પા તેને કહે છે કે હવે જે પુલ આવશે એ સુરતનો આવશે. ત્યારબાદ બાળકો, અહીંયા જે ચિત્ર આપેલું છે તે ચિત્રને તમે ધ્યાનથી જુઓ. તો આ ચિત્રની અંદર આજુબાજુનું જે વાતાવરણ આપેલું છે તે એકદમ લીલુંછમ છે, લીલોતરીવાળું વાતાવરણ છે. ત્યાં આગળ ઘણા બધા ઝાડવાઓ છે, વૃક્ષો આપેલા છે. તે બાજુથી તેમની ટ્રેન પસાર થઈ રહી છે. નદી કિનારાના વિસ્તારમાં લીલા પાકવાળા ખેતરો જોવા મળે છે. કેટલાક ખેતરોમાં કેળાની ખેતી જોવા મળે છે. ચારે બાજુ લીલાછમ વૃક્ષો છે. પવન પણ ખૂબ ઠંડો આવે છે. આવી ઠંડી હવાનો અનુભવ મને મારા ગાંધીધામમાં ક્યારેય થયો નથી તેવું રિયા કહે છે. બહારનું વાતાવરણ જોવામાં તે મજબૂર હતી. ત્યાં મમ્મીના મોબાઈલ પર મામાનો ફોન આવ્યો. તે અમને રેલવે સ્ટેશને જો લેવા આવવાના હતા માટે મમ્મીએ સમાચાર આપ્યા કે અમારી ટ્રેન 2 કલાક મોડી ચાલી છે, માટે અમે 8:25 કલાકે પહોંચવાના બદલે 10:25 કલાકે પહોંચીશું. તો જુઓ બાળકો, રિયાની ટ્રેન 2 કલાક મોડી છે. રિયા 8:25 કલાકે અમદાવાદ પહોંચવાની હતી પણ તે લોકોની ટ્રેન મોડી હોવાથી તે લોકો 10:25 કલાકે અમદાવાદ પહોંચશે. ત્યારબાદ નીચે પ્રશ્ન આપેલા છે કે તમે પુલ જોયા છે કયા કયા?
તો તમે જે પુલ જોયા છે અને આપણે પાઠમાં પણ જે પુલ જોયા છે તેની વિગત તમારે અહીંયા લખવાની છે। ત્યારબાદ નીચે પ્રશ્ન આપ્યો છે, તમારા વિસ્તારમાં કઈ કઈ નદીઓ આવેલી છે, તે નદી પર કઈ કઈ જગ્યાએ પુલ બાંધેલા છે તે વિચારીને તમારે અહીંયા લખવાનું છે। ત્યારબાદ નીચે પ્રશ્ન આપ્યો છે, નદી પર પુલ કેમ બનાવવા પડે છે તે વિચારી અને લખો। ત્યારબાદ અહીંયા બીજો પ્રશ્ન આપ્યો છે કે તમે ક્યારે પુલ પરથી પસાર થયા છો, કયા? તો તમે બાળકો ક્યારે કોઈ પુલ પરથી પસાર થયા હોય તો તેની વિગત તમારે અહીંયા લખવાની છે અને કયા પુલ પરથી થયા છો તે પણ તે તમારે અહીંયા લખવાનું છે। ત્યારબાદ તમે પુલની આજુબાજુમાં શું જોયું, તો અહીંયા ઉપર મુજબના જવાબ પ્રમાણે કે તમે અહીંયા જે જોયું હોય તે જ, કે તમે ત્યાં આજુબાજુમાં શું વાતાવરણ જોયું છે તે વાતાવરણ વિશેની કે તે જગ્યાએ શું શું હતું તે વિશેની માહિતી તમારે અહીંયા લખવાની છે। ત્યારબાદ રિયાની ટ્રેન કઈ કઈ નદીઓ પરના પુલ પરથી પસાર થઈ હતી, જે આપણે આગળ જોયું છે કે રિયાની ટ્રેન સાબરમતી, વાત્રક, મહીસાગર, નર્મદા, તાપી જેવા પુલ પરથી પસાર થઈ હતી। ત્યારબાદ 9 વાગ્યાનો સમય થયો છે અને આ ટ્રેન જ્યાંથી નીકળે છે તે ખૂબ જ મોટું શહેર હોય તેવું આપણને લાગે છે। ત્યાં મોટી મોટી ઇમારતો જોવા મળે છે અને ત્યાં બંને બાજુ મોટી મોટી ઇમારતો અને બજાર દેખાતા હતા। પપ્પાએ કહ્યું આ સુરત શહેર છે, આ શહેર હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે। તો બાળકો, સુરત શહેર છે એ હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે આખા વિશ્વમાં જાણીતું છે। અમદાવાદ પછી ગુજરાતનું આ બીજા નંબરનું મોટું શહેર છે। ત્યારબાદ પ્લેટફોર્મ પર મુસાફરોની અવર જવર ખૂબ જ હતી, તો બાળકો આ જે ટ્રેનમાં દેખાય છે ત્યાં બધા જે બહારથી આવે છે અને ત્યાં ગાડી સુરતમાં જે કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ ચાલે છે તો ત્યાં ગાડી બધા વ્યવસાય અને ધંધા માટે આવતા હોય છે। તેથી સુરત શહેરની અંદર પ્લેટફોર્મ પર એટલી બધી ભીડભાડ હોય છે અને ત્યાં બધા લોકો અલગ અલગ જગ્યાએથી અવર જવર કરતા હોવાથી જુદા જુદા પહેરેશવાળા લોકો જોવા મળે છે। કેટલીક સ્ત્રીઓ ધોતીને જેમ સાડી પહેરેલી હતી, કેટલાક પુરુષોએ લુંગીની જેમ સફેદ ધોતી પહેરેલી હતી, કેટલાક લોકોની બોલી અલગ અલગ હતી। પપ્પાએ કહ્યું અહીંના દેશના વિવિધ રાજ્યના લોકો નોકરી ધંધા માટે સ્થાયી થયેલા છે જે સુરતમાં આવે છે। પપ્પાએ ચિત્તર ફેણીને ધારી લઈ આવ્યા જે સુરતની પ્રખ્યાત મીઠાઈ છે। સુરતની પ્રખ્યાત મીઠાઈ ચિત્તર ફેણી અને ગારી છે તે તેના પપ્પા ટ્રેન 5-1 મિનિટ ઊભી રહી તો ત્યાંથી લઈ આવ્યા। પપ્પાએ કહ્યું હવે નવસારી અને વલસાડ પછી તરત વાપી આવશે, આપણને વાપી પહોંચતા હવે 1 કલાક જેવું લાગશે। મમ્મીએ મામાને ફોનથી જાણ કરી દીધી કે અમે 1 કલાકમાં વાપી પહોંચી જઈશું, હવે વલસાડથી અમારી ટ્રેન ઉપડી, અમે અમારો સામાન વ્યવસ્થિત કરી દીધો, હવે રિયાનું ટ્રેન જે રિયાનું સ્ટેશન હતું તે આવવાની તૈયારી હતી, તેને તેના મામાના ઘરે જવાનું હતું, તેથી તેને મમ્મીએ તેના મામાને ફોન કરીને જણાવી દીધું કે અમારી ટ્રેન 1 કલાકમાં વાપી પહોંચી જશે। મને અને હિમાંશને મામાના ઘરે પહોંચવાનો ખૂબ જ આનંદ હતો, અમારી ટ્રેન હવે વાપી પહોંચવામાં છે જ્યાં અમારે ઉતરવાનું હતું, મામાનો ફોન આવી ગયો। ત્યારબાદ રિયાનું ટ્રેન આવી જાય છે, વાપી સુધી તેઓ પહોંચી જાય છે, તેના મામા તે લોકોને લેવા આવે છે। હવે રિયાએ તેની ડાયરી બંધ કરી દીધી છે અને તે બોલે છે કે હું મામાના ઘરે પહોંચી જઈશ પછી મારી ડાયરી લખવાનું શરૂ કરીશ। 29 મે 10:25 નો સમય છે, રિયા તેના મામાના ઘરે પહોંચી ગઈ છે। ત્યારબાદ નીચે પ્રશ્નો આપેલા છે, તે પ્રશ્નોના જવાબો જેમ આપણે આગળ પાઠ સમજ્યા છે તે પ્રમાણે જ લખવાના છે અને અહીંયા તમે જે વિચારો છો તેના વિશે લખવાનું છે। પહેલો પ્રશ્ન આપણો છે, તમે કયા કયા શહેરો જોયા છે, ત્યાં તમે શું શું જોયું તે વિચારીને લખો। તમે જે શહેરો જોયા છે, કયા કયા જોયા છે, ત્યાં આગળ શું શું જોયું છે તે તમારે લખવાનું છે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, તમે કેવા કેવા પ્રકારના પોશાક પહેરતા લોકો જોયા છે, વિચારો અને લખો। જે લોકો અલગ અલગ પોશાકો પહેરે છે તેના વિશેની માહિતી તમારે અહીંયા લખવાની છે। તમે ગુજરાતી બોલી સિવાય કઈ કઈ બોલી
બોલતા લોકોને સાંભળ્યા છે તે વિશે તમારે લખવાનું છે. રિયાની ટ્રેન કયા કયા રેલવે સ્ટેશનમાંથી પસાર થઈ હતી તે તમે આગળ જેમ સમજ્યા તે પ્રમાણે આપણે અહીંયા લખીશું. ત્યારબાદ તમને અહીંયા એક કોઠો આપવામાં આવ્યો છે, તેમાં લખ્યું છે કે ગામ કે શહેરનું નામ, વખણાતી વાનગી, વખણાતી ચીજવસ્તુનું નામ તમારે લખવાનું છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે કે જેમ કે સુરતની દારી, પાટણના પટોડા, આ સિવાય તમે જે જાણતા હોય તે વખણાતું શહેર અને વખણાતી વાનગી વિશે તમારે અહીંયા લખવાનું છે. તો કઈ વસ્તુ ક્યાં વખણાય છે એ લખવાનું છે. ટ્રેનના ડબ્બામાં પાણી અને વીજળી કેવી રીતે આવતી હશે તેની તમારે ચર્ચા કરવાની છે. નીચે આપેલા ચિત્રોમાં દર્શાવેલ સેવકોને ઓળખો અને તેના નામ લખો, તેઓ શું કામ કરે છે તેની ચર્ચા કરો. અહીંયા જે ચિત્ર આપેલું છે બાળકો, તે ચિત્રને તમારે ધ્યાનથી જોવાનું છે. અને અહીંયા જે સેવકો આપેલા છે એ સેવકો આપણી શું સેવા કરે છે, શું કામ કરે છે તે તમારે ચોરસ જે ખાનું આપ્યું છે તેની અંદર તેનું નામ લખવાનું છે. જો બાળકો આજે સવાલના જવાબો આપેલા છે એક વાક્યના, તે તમારે સ્વાધ્યાયની અંદર બહુ કાર્યમાં કરવાના છે. તે સિવાય તમારી પાઠ્યપુસ્તકની અંદર જે સવાલ જવાબો આવે છે એ બધા ચોપડીમાં પણ લખવાના છે અને તમારી વિષયની નોટબુકમાં પણ લખવાના.